દ્રશ્યો જોઈને તમને પણ થયું હશે કે આ મંત્રીઓ અને અધિકારીઓ બધા મીઠાઈ ખાઈને શેની ઉજવણી કરી રહ્યા છે. તો આ કોઈ ઉજવણી નથી, આ તો પરંપરાગત હલવા સેરેમની છે જે દર વર્ષ બજેટ રજૂ થયા પહેલાં કરવામાં આવે છે, જે કેન્દ્રીય બજેટનો છેલ્લો તબક્કો હોય છે, અંતિમ તબક્કો હોય છે. પણ આ હલવા સેરેમની કેમ કરવામાં આવે છે, તેની પાછળ કારણ શું છે, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. દર વર્ષ તમે આ દ્રશ્યો જોવો જ છો જેમાં નાણામંત્રી સાથે અધિકારીઓ ઉત્સાહથી હલવો ખાતા દેખાય છે, અને જોઈને તમને પણ સવાલ થાય કે કેમ બજેટ પહેલાં હલવો બનાવવામાં આવે છે. તેનું કારણ છે ભારતીય પરંપરા, જેમાં ભારતમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં મોઢું મીઠું કરાવવામાં આવે છે. તેવી જ રીતે બજેટ રજૂ કરતાં પહેલાં નાણામંત્રી હલવા સેરેમની કરે છે. વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બજેટ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવી અને મોં મીઠું કરાવવામાં આવે છે. ગયા વર્ષ કોવિડને કારણે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું, પરંતુ આ વર્ષે હલવા સેરેમનીનું આયોજન 26 જાન્યુઆરી એટલે ગુરુવારે કરવામાં આવ્યું હતું. આમ તો બજેટ બનાવવાનું કામ મહિનાઓથી શરૂ થઈ જાય છે, પણ જ્યારે બજેટ ફાઇનલ પ્રિન્ટ માટે જાય એટલે આ આયોજન કરવામાં આવે છે. અને એકવાર હલવા સેરેમની થઈ ગઈ ત્યારબાદ બજેટ રજૂ થયાના દિવસ સુધી એટલે કે 1 ફેબ્રુઆરી સુધી બજેટ સાથે જોડાયેલા 100 જેટલા અધિકારીઓને નોર્થ બ્લોકના ભોયરામાં બંધ કરી દેવામાં આવે છે. બજેટ અત્યંત ગોપનીય હોવાથી તેમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને લગભગ 10 દિવસ માટે દુનિયાથી દૂર રાખવામાં આવે છે. બજેટમાં આ વખતે શું નવું હશે, મધ્યમ વર્ગને આ બજેટથી શું ફાયદો થશે, એ બજેટ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે શિયાળો ચાલે છે એટલે તમે પણ ઘરમાં મસ્ત મજાનો હલવો ખાઓ, અમારા વિડીયો જુઓ, અને જો તમને પસંદ આવે તો એને લાઇક કરો, શેર કરો અને જીવનમાં જમાવટ કરતા રહો. નમસ્કાર.